गुजरात ना दिग्गज नेताओ साथे थशे राजनीति नी चर्चा। जुओ गुजरात तक बैठक, 1 ऑगस्टे सवारे 9 वाग्या थी दिवस भर। गुजरात मा विधानसभा नी चूंटणी नजीक छे त्यारे दरेक पक्ष द्वारा एडी चोटी नू जोर लगावामां आवी रह्युं छे। वडोदरानी 10 विधानसभानी बैठको जीतवा माटे दरेक राजकीय पक्ष रणनीतिओ घड़ी रह्यु छे, त्यारे भाजपमां नो रिपीट थियरी लागू थवानी वात थई रही छे। आ बधानी वच्चे भाजपना 2 ધારાસભ્યોએ जो आ वखते चूंटणीमां टिकीट नहीं मळे तो पण चूंटणी लड़वानी तैयारी देखाड़ी छे अने लोक संपर्क पण वधारी दीधो छे। શું છે તમામ વિગતો જાણો આ વિડિયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। વડોદરાની 10 જિલ્લા બેઠકો માટે દરેક પક્ષોએ તૈયારીઓ આરંભી છે। મુરતિયા શોધવાનું ચાલી રહ્યું છે, પરંતુ ભાજપ દ્વારા નો રિપીટ થિયરી લાવવાની ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વડોદરા શહેરની 5 બેઠક પૈકી 1 અને વડોદરા જિલ્લાની 1 બેઠક ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે। આ બંને બેઠક પર 6 ટર્મ ઉપરાંતથી જીતતા આવેલા અને 70 વર્ષની ઉંમરે પહોંચેલા વર્તમાન બંને ધારાસભ્યોને હજુ છેલ્લી વખત વિધાનસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હોવાનું જાણવા મળ્યું છે અને તેમણે પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક પણ વધારી દીધો છે। વડોદરા શહેરની 5 બેઠકો પૈકી 1 બેઠકના ભાજપના વર્તમાન ધારાસભ્ય કે જેમની ઉંમર 70ને પાર કરી ગઈ છે, તેઓ 6 થી 7 ટર્મથી ચૂંટાતા આવ્યા છે, પરંતુ તેમને હજુ આગામી વિધાનસભાની છેલ્લી ચૂંટણી લડવાની ઈચ્છા છે। ચર્ચા છે કે તેમને ભાજપ દ્વારા ટિકિટ આપવામાં નહીં આવે તો પણ તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે। તે તેમના મત વિસ્તારમાં ફરે છે ત્યારે તેમના સમર્થકો ચૂંટણી માટે પૂછે છે ત્યારે એટલો જ જવાબ આપે છે કે હું ચૂંટણી લડવાનો છું, પરંતુ કયા પક્ષમાંથી લડવાનો છું તે અંગે કોઈ જવાબ નથી આપતા। એવી પણ માહિતી મળી છે કે 70 વટાવી ચૂકેલા આ ધારાસભ્યએ પોતાના મત વિસ્તારમાં લોકસંપર્ક વધાર્યો છે। જો કે ભાજપ પાસે આ બેઠક માટે 70 વટાવી ચૂકેલા ધારાસભ્ય સિવાય કોઈ વિકલ્પ પણ નથી, પરંતુ વર્તમાન સ્થિતિમાં ભાજપ કોઈ પણ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે તો જીતી ના આવે તેમાં પણ 2 મત નથી, ત્યારે ભાજપ દ્વારા આ ધારાસભ્યને ટિકિટ આપવામાં ન આવે અને તેઓ ચૂંટણી લડે તો આ બેઠક ભાજપ માટે અને ઉમેદવાર માટે પ્રતિષ્ઠાનો જંગ બની શકે છે। વડોદરા જિલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓનો સમાવેશ થાય છે તેવી જિલ્લાની બેઠક પરની વાત કરવામાં આવે તો આ બેઠક પર મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં લાવવાની ભાજપમાં ચર્ચા છે, પરંતુ દબંગ નેતા તરીકે ઓળખાતા અહીંના ધારાસભ્યને છેલ્લી ચૂંટણી લડવાની ઈચ્છા છે। તેઓ પણ 5 ટર્મથી જીતતા આવેલા ઉમેદવાર છે, જો કે આ વખતે તેમને ભાજપ દ્વારા રિપીટ કરવામાં ન આવે અને તેઓ અપક્ષ અથવા અન્ય કોઈ પક્ષમાંથી ચૂંટણી લડે તો તેમના માટે આ મત વિસ્તારમાં જીતવું લોઢાના ચણા ચાવવા બરાબર છે, કારણ કે આ મત વિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય સામે લોકોનો ખૂબ રોષ છે। આ તરફ કોંગ્રેસ પાસે આ બેઠક માટે મજબૂત કોઈ દાવેદાર નથી, ત્યારે ભાજપ દ્વારા આ બેઠક પર વર્તમાન ધારાસભ્ય સામેના રોષને ખાળવા માટે મહિલાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક।